नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशन कैम्पस गोंडल। आज आप विषय कलशो गुजराती स्वपोथी अंदर पाठ चार ससलानी पाछड़ कूतरो, जेना विषय आप आगळना लेक्चर में अभ्यास कर चूक्या छे। हवे जोईए पाना नंबर 62 पर। जो एमां तमने शुं आपेलुं छे के पाठ्यपुस्तकमां आपेली वार्ता कूतरो अने ससलूना चित्र जुओ अने वाँचो। हवे वार्ताना चित्रोने एकाबीजा साथे જોડવાના છે। જોજો, પેલું ચિત્ર તમને શેનું આપેલું છે એ ચિત્ર જોવાનું, અને પેલું ચિત્ર છે એમાં પાંચ જોડકા આપેલા છે, તો તેમાં કયા વાક્ય સાથે વાર્તાનું ચિત્ર જોડશે તે આપણે જોવાનું। જો પેલું ચિત્ર છે તો પેલું વાક્ય શું છે, હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો। પછી બીજું શું છે, બપોરના તાપમાં તે આરામ કરતો હતો। પછી ત્રીજું, થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો, ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાની પાછળ દોડ્યું। તો આ રીતે છે, તો આપણે કઈ રીતે જોડકા જોડીશું તે જોઈએ। જો પેલું ચિત્ર છે એ શું છે, તો કે બપોરના તાપમાં તે આરામ કરતો હતો, તો પેલું ચિત્ર આપણે બે નંબરના વાક્ય સાથે જોડીશું। પછી બીજું ચિત્ર શું છે, તો કે ફાસ્ટુ ડોગી એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાની પાછળ દોડ્યું, તો આપણે તેની સાથે જોડીશું। જો અહીંયાથી લઈ અને છેલ્લા વાક્ય સુધી જોડવાનું છે, થઈ ગયું। પછી ત્રીજું વાક્ય શું છે, તો કે હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ગયો। તો ત્રણ નંબરના વાક્યને આપણે એક નંબરના વાક્ય સાથે ચિત્રને જોડીશું। હવે ચોથું ચિત્ર શું છે, તો કે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો હતો, તો અહીંયા આપણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગી સાથે જોડીશું। અને છેલ્લે શું છે, ફાસ્ટુ સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળી ગયું પાંચમા નંબરના ચિત્રમાં। જો વ્યવસ્થિત પેન્સિલથી જોડકા જોડવાના છે, બરાબર ને બાળકો, કોઈ સીધી લાઈન ન કરે એમણે। જો પછી જોડકું જોઈએ બીજું, તેમાં પણ શું આપેલું છે, પાંચ વાક્ય આપેલા છે, કે ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું। બીજું વાક્ય, થાકીને એક્સપ્રેસ ડોગી પાછો ફર્યો, હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો, આટલું નાનું સસલું તમે પકડી ન શક્યા, એક્સપ્રેસ ડોગી કહે દોડ દોડમાં ફેર હતો, સમજ્યા ને? ચલો, તો પેલું ચિત્ર શું છે, એક્સપ્રેસ ડોગી થાકીને પાછો ફર્યો, તો તેના વાક્ય સાથે જોડીશું। પછી બીજું વાક્ય, સસલું દોડે છે સુપર ફાસ્ટ સ્પીડમાં અને એક્સપ્રેસ ડોગી પાછળ ભાગે છે। હવે જોઈએ ત્રીજું ચિત્ર ત્રીજું ચિત્ર શું છે, તો હન્ટ્રિક શિકારી કૂતરાને એમ કહે છે કે આટલું નાનું સસલું તમે પકડી ના શક્યા, તો એ લાઈન સાથે જોડીશું। તો ચોથું ચિત્ર શું છે, તો કે એક્સપ્રેસ ડોગી છે તે હન્ટ્રિક શિકારીને કહે છે કે દોડ દોડમાં પણ ફેર હતો ને સાહેબ, સમજ્યા? પછી પાંચમું ચિત્ર, હન્ટ્રિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી છે તે સુસલાને પકડીને ન આવ્યો અને ખાલી હાથે આવ્યો, તે હન્ટ્રિક શિકારીએ જોયું। હવે જોઈએ પાના નંબર 64 પર। ચલો, હવે જોઈએ પ્રશ્ન નંબર 19। નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઇટની નિશાની કરો। શિકારીએ થોડેક દૂર કોને જોયો, તો કે સકારા શિયાળને, ગલબા ગધેડાને, કે એક્સપ્રેસ ડોગીને, તો કે એક્સપ્રેસ ડોગીને। પછી ફાસ્ટુ સસલાભાઈ ખાલી જગ્યા કૂદતા કૂદતા આવ્યા, દોડતા દોડતા આવ્યા, કે નાચતા નાચતા, તો કે દોડતા દોડતા આવ્યા। પછી છે ત્રીજું, એક્સપ્રેસ કૂતરો ફાસ્ટુ સસલાને પકડી ન શક્યો, ફાસ્ટુ સસલું ક્યાંક સંતાઈ ગયું, ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડે છે, કે ફાસ્ટુ સસલાને શિકારીએ બચાવી લીધું, તો કે ફાસ્ટુ સસલું ઝડપી દોડે છે। પછી ચોથું, ફાસ્ટુ સસલું ખૂબ જ ઝડપથી એક્સપ્રેસ ડોગીને બચાવવા, હન્ટ્રિક શિકારીથી બચવા દોડની હરીફાઈ હતી, તો શું આવશે, તો કે એક્સપ્રેસ ડોગીથી બચવા। પછી પાંચમું, આટલું નાનું સસલું સરખું તમે પકડી ન શક્યા, એટલે કે હવે હન્ટ્રિક શિકારી એમ કહેતો હતો ને કે આટલું નાનું સરખું સસલું તમે ન પકડી શક્યા,
तो શું છે એનો ઓપ્શન જો ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું, ફાસ્ટુ સસલું ધીમે ધીમે દોડતું હતું, કે ફાસ્ટુ સસલું પકડવાની ઈચ્છા ડોગીની ન હતી, તો કે ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે ઝડપથી દોડતું હતું। પછી છે છઠ્ઠું, સસલું અને કૂતરો ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી, તો કે એક્સપ્રેસ ડોગીને, ફાસ્ટુ સસલાને કે હન્ટ્રિક શિકારીને, તો કે ફાસ્ટુ સસલાને। હવે છે પ્રશ્ન નંબર 20, ખાલી જગ્યા પૂરો, હન્ટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો, તો કે શિકાર, શું કરવા ગયો, શિકાર કરવા। પછી બીજું, બપોરના તાપમાં હન્ટ્રિક શિકારી ઝાડ ખાલી જગ્યા આરામ કરવા બેઠો, તો કે ઝાડ નીચે આરામ કરવા બેઠો। પછી ત્રીજું, આગળ ફાસ્ટુ સસલાભાઈ અને ખાલી જગ્યા એક્સપ્રેસ કૂતરું, તો કે પાછળ। પછી ચોથું, ફાસ્ટુ સસલું બહુ ખાલી જગ્યાથી દોડે છે, તો કે સ્પીડ કે ધીમેથી, તો કે સ્પીડથી, શું આવે, સ્પીડથી। પછી પાંચમું, ફાસ્ટુ સસલું જંગલની ખાલી જગ્યા નીકળી ગયું, તો કે બહાર, ક્યાં નીકળી ગયું, બહાર। પછી પ્રશ્ન નંબર 21, પેલું, એક્સપ્રેસ ડોગી શિકારીની પાછળ પડ્યો, તો કે ખોટું, ફાસ્ટુ સસલું એક્સપ્રેસ ડોગીથી પકડાયું નહીં, તો કે સાચું, હન્ટ્રિક શિકારીએ ફાસ્ટુ સસલાને પકડી પાડ્યું, તો કે ખોટું। હવે શિકારી કૂતરો અને સસલાના નામ જણાવવાના છે પ્રશ્ન નંબર 22માં। તો જો શિકારીનું નામ શું હતું, શિકારીનું નામ હન્ટ્રિક હતું, શું હતું, હન્ટ્રિક શિકારી। પછી કૂતરાનું નામ, એક્સપ્રેસ ડોગી, અને સસલાનું નામ ફાસ્ટુ સસલું। હવે છે પ્રશ્ન નંબર 23, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પેલો પ્રશ્ન છે, તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો છો, શા માટે, તો કે એનો જવાબ આપેલો છે, તે તમે વાંચી લેજો। પછી છે પ્રશ્ન નંબર 24, એમાં છે, નીચેની સૂચના વાંચો, તે પ્રમાણે અભિનય કરો, એક એક વાર બે બે વાર શબ્દ વપરાયા હોય, એકનો એક શબ્દ તેની નીચે લીટી કરો, તો કે પેલું, લખતા લખતા હસો, તો શું આવશે, લખતા લખતા નીચે લીટી આવશે। પછી બીજું, રડતા રડતા માથું ખંજવાડો, તો રડતા રડતા શબ્દ નીચે લીટી આવશે। પછી ત્રીજું, જોકા ખાતા ખાતા જુઓ, તો ખાતા ખાતા શબ્દ નીચે લીટી આવશે। પછી હસતા હસતા નાચો, તેમાં હસતા હસતા શબ્દ નીચે લીટી આવશે। પછી ગાતા ગાતા લખો, તો ગાતા ગાતા શબ્દ નીચે લીટી આવશે। પછી મિત્રને પકડતા પકડતા ગાવો, તો કે પકડતા પકડતા। પછી જમતા જમતા વાંચો, તો કે જમતા જમતા, એકને એક શબ્દ બે વાર આવે ને એની નીચે લીટી કરવાની છે, અને તે પ્રમાણે અભિનય કરતું જવાનું। પછી લખતા વાંચતા વાંચતા કૂદો, તો વાંચતા વાંચતા। પછી નવમું, લડતા લડતા રમો, તો કે લડતા લડતા। પછી દસમું, ખાતા ખાતા રડો, તો કે ખાતા ખાતા। પછી છે પ્રશ્ન નંબર 25, અમે ખાલી જગ્યા પર્વત ઉતર્યા, તો ખાતા ખાતા કે દોડતા દોડતા, તો કે અમે ખાતા ખાતા ગિરનાર પર્વત ઉતર્યા, તેની નીચે લીટી કરીશું। પછી બીજું, હાથી ખાલી જગ્યા કીડી બહેન પાસે પહોંચી ગયા, તો હાફતા હાફતા કે ઊંઘતા ઊંઘતા, તો કે હાફતા હાફતા, તો આપણે અહીંયા લખશું હાફતા હાફતા। ચલો, તો અહીંયા આપણે પાના નંબર 65 ઉપર ખાલી જગ્યા
એકને એક વાક્યની અંદર જે બે વાર શબ્દ વપરાયો હોય તે ખરા ખોટા પછી વિકલ્પ જેવું આપણે જોયું. હવે આપણે આગળના લેક્ચરમાં પાના નંબર 66 જોશું. ત્યાં સુધી બધા વ્યવસ્થિત પોતાની સ્વાપોથીની અંદર સારા અક્ષરે પેન્સિલથી લખશે, બરાબર ને બાળકો? સરસ. ચલો હવે આગળના લેક્ચરમાં આપણે પાના નંબર 66 જોશું. ત્યાં સુધી આવજો.